नमस्कार विद्यार्थी मित्रों, आज विषय विज्ञान में चेप्टर बे एसिड बेज और क्षार आपणे अभ्यास करशुं। विद्यार्थी मित्रों, जारे एम कहेवामां आव्युं होय के आल्कोहोल अने ग्लूकोस घन हाइड्रोजन आयन धरावे छे, परंतु तेओ एसिडनी माफक वर्गीकृत थता नथी, ते दर्शावतो एक अहीं प्रयोग छे। ई प्रयोगनो आजे आपणे अभ्यास करशुं। तो मित्रों, अहीं आकृतिमां दर्शाववा प्रमाणे साधनोनी गोठवणी करवानी छे। अहीं एक बीकर आपेलुं छे मित्रों, बीकरनी अंदर मंद हाइड्रोक्लोरिक एसिडनुं द्रावण छे, एना तळिये एक रबरनुं गूस आपेलुं छे, અને તેમાં બે ખીલી ગોઠવેલી છે અને ખીલીની સાથે અહીંથી એક વાહક તાર જોડેલો છે અને તેમાં 6 વોલ્ટની બેટરી, એક બલ્બ અને એક સ્વીચ જે ગોઠવેલું છે મિત્રો, આ પ્રમાણે તેની આકૃતિ આવશે। તો મિત્રો, સૌ પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો, ત્યારબાદ આ બીકરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ વારાફરતી લેવાનું છે। ત્યારબાદ આપણે પ્રયોગનું અવલોકન કરશું કે અવલોકન કરતા આપણને શું જોવા મળે છે। તો મિત્રો, અવલોકન કરતા આપણને જણાશે કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે। પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। તો તેનું કારણ શું? કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે, ત્યારે હાઇડ્રોક્લોરિક એસિડની અંદર ઘન હાઇડ્રોજન આયન રહેલા હોય તે મુક્ત કરે છે, આથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે, માટે બલ્બ પ્રકાશિત થશે। પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, ત્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં ઘન હાઇડ્રોજન આયનો રહેલા હોય પરંતુ તે મુક્ત થતા નથી, તેથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી, માટે બલ્બ પ્રકાશિત થતો નથી। હવે મિત્રો, આપણે સમજાવશું સાથે લખશું। તો પહેલો મુદ્દો લખશું, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવો, કે પહેલો મુદ્દો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવો। હવે બીજો મુદ્દો આપણે એ કહેશું કે બીકરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ વારાફરતી લેશે, કે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ વારાફરતી લઈ અવલોકન કરો, કે હવે બીકરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ વારાફરતી લઈ અને અવલોકન કરવાનું છે કે બલ્બ પ્રકાશિત થશે કે નહીં। તો અવલોકન કરતા આપણને શું જોવા મળ્યું? તો કે અવલોકન પહેલું
કે હાઇડ્રોક્લોરિક ના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા બલ પ્રકાશિત થાય છે કે જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવ્યું અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્યારે મિત્રો બલ્બ પ્રકાશિત થાય છે। આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં પ્રવાહ પસાર કરતા બલ્બ પ્રકાશિત થશે નહીં, પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ બીકરમાં લેવામાં આવ્યું ત્યારબાદ તેની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્યારે મિત્રો આપણે જોયું કે બલ્બ પ્રકાશિત થતો નથી। કારણ એટલે કે અહીંયા લખશું તારણ। તો પહેલું કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ઘન હાઇડ્રોજન આયન મુક્ત કરતા હોવાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેથી બલ્બ પ્રકાશિત થશે। બીજો મુદ્દો કે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણ ઘન હાઇડ્રોજન આયન મુક્ત કરતા નથી, તેથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં અને બલ્બ પ્રકાશિત થશે નહીં। તો આપણે જોયું કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ હોય તો બલ્બ પ્રકાશિત થાય, પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। તેનું કારણ શું? તો કે જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે ત્યારે એસિડ અને તેની અંદર અહીંયા રહેલી બેખીલી એટલે કે ધાતુ બંનેની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, એવી રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય તે ઘન હાઇડ્રોજન આયન હોય એને મુક્ત કરે છે મિત્રો। આમ તેમાં ઘન હાઇડ્રોજન આયન મુક્ત થતો હોવાથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી અહીંયા જાય છે, જે વાહક તારમાંથી બલ્બ સુધી વિદ્યુત પ્રવાહ પહોંચે એટલે બલ્બ પ્રકાશિત થાય। પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે તો બંનેના દ્રાવણમાં હાઇડ્રોજન આયન તો રહેલા જ છે, પરંતુ તે મુક્ત કરતા નથી, એટલે કે તેમાં વિદ્યુત પ્રવાહનું અહીંયા વહન થતું નથી, એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા અટકી જાય છે મિત્રો।
જે બલ્બ સુધી પહોંચે નહીં અને બલ્બ છે તે પ્રકાશિત થતો નથી। તો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધન ગોઠવો, ત્યારબાદ બીકરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ વારાફરતી લઈ અને અવલોકન કરો। તો અવલોકન કરતાં તમને જણાશે કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ લેવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થશે, પરંતુ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણ લેવામાં આવે અને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી। કારણ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય તેના દ્રાવણમાં ઘન હાઇડ્રોજન આયન મુક્ત થાય છે, જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, માટે બલ્બ પ્રકાશિત થાય છે। જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં ઘન હાઇડ્રોજન આયન મુક્ત થતા નથી, માટે બલ્બ પ્રકાશિત પણ થતો નથી। એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરશું કે એસિડ હોય એની ધાતુ સાથે પ્રક્રિયા કેવી હોય। તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌપ્રથમ સાધનોની ગોઠવણી કરશું। અહીંયા એક સ્ટેન્ડ છે, સ્ટેન્ડમાં એક કચનળી જોડેલી છે, તેમાંથી એક વિમોચન નળી, અહીંયા એક સાબુના દ્રાવણનું પાત્ર છે, તે પાત્રની તળિયે સુધી લંબાવે। હવે મિત્રો સૌ પ્રથમ કચનળીની અંદર આશરે આપણે 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ લેશું, ત્યારબાદ તેમાં દાણાદાર ઝીંકના ટુકડા થોડા લેશું। હવે દાણાદાર ઝીંકના ટુકડા અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી તેમાં હાઇડ્રોજન વાયુના પરપોટા જોવા મળશે। આ હાઇડ્રોજન વાયુના પરપોટા અહીંયા આ કચ નળી મારફતે સાબુના દ્રાવણમાંથી પસાર થઈને વાયુ ભરેલા પરપોટા બહાર નીકળશે અને જ્યારે તે પરપોટાની નજીક એક સળગતી મીણબત્તીને લઈ જવામાં આવે ત્યારે તે ધડાકા સાથે સળગે છે। કારણ કે હાઇડ્રોજન વાયુ હોય એ હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે। તો મિત્રો સૌ પ્રથમ પહેલો મુદ્દો લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધન ગોઠવો, ત્યારબાદ આપણે બીજો મુદ્દો લખશું કે કચ નળીમાં આશરે 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ લો, તેમાં દાણાદાર ઝીંકના થોડા ટુકડા ઉમેરો। આમ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંકના ટુકડા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાથી આ ઝીંકના ટુકડાની સપાટી ઉપર એક વાયુના પરપોટા જોવા મળશે, જે હાઇડ્રોજન વાયુના હોય। આ હાઇડ્રોજન વાયુના પરપોટાને સાબુના દ્રાવણમાંથી પસાર કરતા વાયુ ભરેલા પરપોટાની નજીક જ્યારે સળગતી મીણબત્તીને લઈ જવામાં આવે ત્યારે તે ધડાકા સાથે સળગી ઉઠે છે। આમ બાકી રહેલી ધાતુ એસિડ સાથે સંયોજાઈને ક્ષાર છૂટો પાડે છે। તો પહેલો મુદ્દો લખશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવો, કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધન ગોઠવવાના છે મિત્રો। ત્યારબાદ કે એક કચ નળીમાં આશરે 5 ml સલ્ફ્યુરિક એસિડ લો, તેમાં દાણાદાર ઝીંકના ટુકડા ઉમેરો। કે અહીંયા એક કચ નળી છે, કચ નળીની અંદર સલ્ફ્યુરિક એસિડ આશરે 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ લેવાનું, ત્યારબાદ તેમાં
दाणादार झींकना टुकड़ा उमेरो। झींकना टुकड़ा ऊपर अवलोकन करता वायुना परपोटा जोवा मळे छे। आम कसनळी में जारे तमे 5 ml जेटलो आश्रे सल्फ्यूरिक एसिड अने दाणादार झींकना टुकड़ा बने लेशो मित्रों, तारे बने वच्चे रासायणिक प्रक्रिया थई, तेमा हाइड्रोजन वायु उत्पन्न थशे। ते हाइड्रोजन वायुना परपोटा दाणादार झींकना टुकड़ा ऊपर तमने जोवा मळशे। आ वायु ने साबुना द्रावण माथी पसार करता वायु भरेला परपोटा उत्पन्न थशे। અહીંયાથી હાઇડ્રોજન વાયુ આ નળી મારફત સાબુના દ્રાવણમાંથી પસાર થઈ પાત્રની બહાર નીકળશે અને ત્યાં આ વાયુ ભરેલા પરપોટા જોવા મળશે। આ વાયુ ભરેલા પરપોટાની નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે છળગે છે। હવે આ વાયુ ભરેલા પરપોટાની નજીક જ્યારે આપણે કોઈ સળગતી મીણબત્તીને નજીક લઈ જશો ત્યારે તે ભડાકા સાથે છળગે છે, કારણ કે તે હાઇડ્રોજન વાયુ છે અને હાઇડ્રોજન વાયુ હંમેશા ધડાકા સાથે સળગે। ત્યાર પછીનો મુદ્દો લખશો, કે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે, જે આપણે અહીંયા કહ્યું કે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે। આમ મિત્રો, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થાય છે અને બાકી રહેલ એસિડ, હવે એમાં એસિડ જ હશે, એ બાકી રહેલ એસિડ ધાતુ સાથે સંયોજાય ક્ષાર છૂટો પડે છે। તો એસિડની ધાતુ સાથેની પ્રક્રિયા મિત્રો, તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધન ગોઠવો। એક કસનળીમાં આશરે 5 ml જેટલું સલ્ફ્યુરિક એસિડ લેવો, તેમાં દાણાદાર ઝીંક ઉમેરો। આમ કસનળીની અંદર જ્યારે સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝીંક એટલે એસિડ અને ધાતુ આ બંનેનું મિશ્રણ થશે, સંયોજન થશે, ત્યારે પ્રક્રિયાને અંતે તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય। આ હાઇડ્રોજન વાયુ દાણાદાર ઝીંકની સપાટી પર અવલોકન કરતા જોવા મળશે। હવે આ હાઇડ્રોજન વાયુને જ્યારે સાબુના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે
त्यारे वायु भरेला परपोटा उत्पन्न थाय ते परपोटानी नजीक जारे कोई सळगती मीणबत्तीने लई जावामां आवे त्यारे ते धड़ाका साथे सळगी उठे से। कारण मित्रों के सल्फ्यूरिक एसिड अने दाणादार झिंक बन्ने वच्चे प्रक्रिया थवाती जे हाइड्रोजन वायु उत्पन्न थाय छे ते धड़ाका साथे सळगे छे। तो मित्रों अहींया के आकृति में दर्शावा मुजब साधन गोठवो। एक कसनळी में आश्रे 5 ml सल्फ्यूरिक एसिड लेवो, तेमां दाणादार झींकना थोड़ा टुकड़ा उमेरशो। झींकना टुकड़ाओ पर अवलोकन करता अहींया वायुना परपोटा जोवा मळे। आ वायुना परपोटाने साबुना द्रावणमांथी पसार करता वायु भरेला परपोटा उत्पन्न थशे। आ वायु भरेला परपोटानी नजीक जारे सळगती मीणबत्तीने लई जता ते धड़ाका साथे सळगे छे। आम हाइड्रोजन वायु धड़ाका साथे सळगे, आम धातुनी एसिड साथे प्रक्रिया थवाती हाइड्रोजन वायु विस्थापन थाय, बाकी रहेल एसिड धातु साथे संयोजाय क्षार छूटो पाड़े छे। तो मित्रों अहींया कसनळी में सौ प्रथम 5 ml आश्रे सल्फ्यूरिक एसिड लो, त्यार बाद तेमा दाणादार झींकना टुकड़ा उमेरो। हवे दाणादार झींकना टुकड़ानी सपाटी पर अवलोकन करता परपोटा उत्पन्न थयेला जोवा मळशे। आ परपोटा साबुना द्रावणमांथी पसार करता मित्रों त्या वायु भरेला परपोटा उत्पन्न थशे। तेनी नजीक जारे सळगती मीणबत्तीने लई जवामां आवे त्यारे ते धड़ाका साथे सळगे छे। आम एसिड अने धातुनी वच्चे जारे प्रक्रिया थाय त्यारे तेमां हाइड्रोजन वायुनुं विस्थापन थाय अने बाकी रहेली धातु एसिड साथे संयोजाय अने क्षार छूटो पाड़े